અમદાવાદના મેમનગરમાં એક્ટિવા ચાલકને કચડી મારી નાસી છૂટેલા દાણા લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ઇનોવા ગાડીનો ડ્રાઈવર દેવેન્દ્ર ઈશ્વરલાલ ભાવસાર 19 કલાક બાદ ઇનોવા કાર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. સત્તાધાર સ્વાગત સોસાયટીમાં રહેતા પ્રફુલ્લ ભીખાભાઈ પટેલ સોમવારે સાંજે ઘરેથી એક્ટિવા લઈ 8 વર્ષના દીકરાને ટ્યુશન ક્લાસીસમાં લેવા જતા હતા. પ્રફુલ્લભાઈ મેમનગર ગોકુલ રો હાઉસથી બહાર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલ શૈલેષ પરમારની ઇનોવા પ્રફુલ્લભાઈને અડફેટે લેતા તેનું મોત થયું હતું. ઘટનાના 19 કલાક બાદ મંગળવારે બપોરે 1 વાગે દેવેન્દ્ર ભાવસારે ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર લઈ હાજર થયો હતો. આ અંગે ટ્રાફિક PI PB ખાંભલાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે દેવેન્દ્ર એકલો જ કાર લઈ નીકળ્યો હોવાનું તે જણાવી રહ્યું છે, પરંતુ ખરેખર ગાડી કોણ ચલાવતું હતું અને ખરાઈ કર્યા બાદ જ સાચા આરોપીને ઝડપીશું. પ્રફુલ્લભાઈ પરિવારનો એકમાત્ર આધાર હતા. તેમના પત્નીનું કહેવું છે કે બંને દીકરાનો આશરો છીનવાઈ ગયો છે, આથી શૈલેષ પરમાર જ ભરણ પોષણની જવાબદારી ઉપાડે. ઇનોવાના કાચ કાળા હતા, જેથી ખરેખર કોણ ચલાવતું હતું તે જાણવા માટે શૈલેષ પરમાર અને તેના પરિવારના સભ્યોના મોબાઈલ લોકેશન CDR મંગાવીશું, તેમજ જરૂરી તમામ CCTV ફૂટેજ પણ એકત્રિત કરીશું. સાચા આરોપીની ઓળખ થયા બાદ જ દેવેન્દ્રની ધરપકડ કરવી કે નહીં તે નક્કી કરાશે. 6:30 PM વિવેકાનંદ નગર 4 રસ્તા મેમનગર ખાતે ઇનોવા વ્હાઇટ ઇનોવા કાર અને ચાલક વચ્ચે અકસ્માત થયો. ઇનોવા કારના નંબર જે તે વખતે સ્થાનિક લોકોએ પહોંચેલો એની ફરિયાદ દાખલ જે તે વખતે ફરિયાદ દાખલ કરેલ અને ઇનોવા કાર નંબર તો GJ1RX 997 અને આજરોજ એની તપાસ કરતા સદર ઇનોવા કાર શૈલેષભાઈ પરમાર ધારાસભ્ય 9 એમની વિગતવારની પૂછપરછ કરતા જે જાણવા મળેલ એમના ડ્રાઈવર દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભાવસાર જેઓ આ ગાડી લઈને ગયેલા અને એમની આ ગામ ગુનાના કામે હાલ તપાસ ચાલુ છે અને તપાસ પૂરી થઈ અટક કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આવી કોઈ બાબત ખુલવા નથી પામી. જે તપાસ ખુલવા પામી છે એ દેવેન્દ્રભાઈ ભાવસાર ગાડી ચલાવતા હતા અને એની પણ અમે ખાતરી સંપૂર્ણ રીતે નીચે જે કોઈ આધાર છે એ કરી લઈશું, પછી જ એની ધરપકડ કરવામાં આવશે કે દેવેન્દ્રભાઈ કાર ચાલક હતા. સૌથી મોટો સવાલ અહીંયા એવો છે, પરિવારજનો કેવું છે કે શૈલેષ પરમાર ગાડી ચલાવતા હતા, વાત એવી આવી રહી છે કે એમના પુત્ર તમને સાહેબ બોલાવો સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ અહેમદાબાદ.